વલસાડમાં પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ પેન્શનરોએ વિવિધ માંગણીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પેન્શનર્સ સેવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની પડતર માંગણીઓનું તાકીદ નિરાકરણ આવે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ફિક્સ પેન્શન જે મળે છે 500 રૂપિયાથી 3300 સુધીનું, એને હાઈ પેન્શનમાં બદલવા માટે અમે સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ મૂકેલો છે એ શ્રી પ્રવીણભાઈ કે કોહલી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા ભારતની અંદર જે આંદોલન ચાલે છે એ આંદોલનને સફળ બનાવવા માટે અને અમારા સુપ્રીમ કોર્ટમાં કેસ નંબર 1134/18 જે મૂકેલો છે એની તારીખ પર તારીખ ભરવાથી કેસ ચાલતો ન હોય જેને આગળ ધપાવવા માટે અને આરસી ગુપ્તા કે જે કેસનું જે જજમેન્ટ આપેલું છે એનો અમલ કરવા સારું અને 44-32 નંબરના જે પરિપત્ર છે ઈપીએફઓનો એ રદ કરવા માટેની આ રેલીનું આયોજન કરેલ છે. અને કઈ રીતની તકલીફો પડી રહી છે અત્યારે તમે વિચાર કરો કે આ બધાની જે ઉંમર કેવી છે, એવા ઉંમરમાં 65 ઉપર બધા 60 વર્ષની ઉપરના જે પેન્શનરો છે એમને 500 રૂપિયાથી આમ આ મોંઘવારીની અંદર જે એમનું ભરણ પોષણ નહીં થાય એના માટે વધારે જે રાજ્ય સરકારના કર્મચારીઓને જે વખત આ ડીએ વધારો કરે છે મોંઘવારી ભથ્થાનો જે વધારો તેની સાથે પેન્શનમાં વધારો થાય છે. જ્યારે એસટીના કર્મચારી જ્યારે 95 સેવા મંડળના જે જીવીબીના છે આપણા ટોરેન્ટો કંપની ઓએનજીસ અને આ અતુલ કંપની છે જીઆઈડીસી છે જે પેન્શનર્સ 95ના જેમાં જે આવતા છે એ તમામને અન્યાય થઈ રહેલો છે. એ અન્યાયને માટે સાચો ન્યાય મેળવવા માટેનો અમારો આ રેલીનું આયોજન છે. અને તમારી યુનિયનમાં કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી છે? અમારી યુનિયનમાં જીવીબી જોડાયેલું છે, ટોરેન્ટો કંપની છે, બેલ છે, પછી આ ડિસ્ટ્રિક્ટ બેંકવાલા છે, પછી પાણી પુરવઠા એટલે નિગમ, આવા ઘણા છે કે જે તમને ગણાવી નહીં શકાય. અમારે 21-34 નંબરનો જે કેસ મૂકેલો છે સુપ્રીમમાં એમાં 63,000 કર્મચારી એમાં દાખલ થયેલા છે.